नमस्कार मित्रों, गुज्जू नॉलेज गुरु में आप सबनु स्वागत छे। मित्रों, आपणे बधाज आदिवासी शब्द थी परिचित छीए के जेमने आ पृथ्वी परना मूल निवासी कहेवाय छे। परंतु प्रश्न ए उभो थाय छे के आदिवासी लोको कोण छे। आ प्रश्नना जवाब में अलग अलग व्यक्तिओनी अलग अलग विचारणा छे। आजे आपणे आ वीडियोमां आपणे आदिवासी समुदायना इतिहास अंगे चर्चा करीशुं। मित्रों, आदिवासी ए शब्द रीते नहीं परंतु विश्व में एक गौरवशाली शब्द है। कारण के आदिवासी एक एवो समुदाय है जेने पोतानी पारंपरिक संस्कृतिओ अने परंपराओ जाळवी राखी छे। तेओ हमेशा स्वतंत्रता थी अने स्वाभिमान थी रह्या छे, जेमणे पोताना देश में संस्कृतिना बीज रोप्या छे। आ वीडियो में आपणे जाणशुं आदिवासी कोण छे, प्रमुख आदिवासी जनसमुदाय, आदिवासी भाषा, परंपरा तथा संस्कृति, महान आदिवासी व्यक्तिओ वगैरह विषे जाणीशुं। तो चलो सर्वप्रथम जाणीए आदिवासी कोण छे। मित्रों, आदिवासी शब्द ए बे अक्षरोनो बनेलो छे। पहेलो अक्षर आदि अने बीजो अक्षर वासी। आ शब्दोनो अर्थ मूळ निवासी एवो थाय छे। भारतनी कुल जनसंख्याना लगभग 8.6% એટલે કે લગભગ 10 કરોડથી વધુ લોકો આદિવાસી સમુદાયના છે। આદિવાસી સમુદાય પ્રકૃતિને ભગવાન માને છે, પ્રકૃતિની પૂજા આરાધના કરે છે, તેઓ પ્રકૃતિને પોતાની માતા માને છે। આદિવાસીઓ પ્રકૃતિમાંથી એટલી જ વસ્તુઓ લે છે જેટલી તેમને જરૂર હોય છે। આદિવાસીઓને જનજાતિ પણ કહે છે। પ્રમુખ આદિવાસી જનસમૂહની વાત કરીએ તો ભારતમાં લગભગ 461 જેટલી જનજાતિઓ જોવા મળે છે, જેમની કેટલીક ઉપજાતિઓ પણ હોય છે। પરંતુ આપણે મોટાભાગની જનજાતિઓ જાણવા મળતી હોય છે તેના વિશે વાત કરીએ। જેમ કે ગોંડ જનજાતિ। ગોંડ એ ભારતની સૌથી મોટી જનજાતિ છે। ગોંડ જનજાતિ 5મી સદીથી 6મી સદી દરમિયાન ગોદાવરી કિનારીથી લઈને મધ્ય ભારતના પહાડી ક્ષેત્રમાં ફેલાઈ ગઈ। ગોંડ જનજાતિ એ ગોંડી ભાષા બોલે છે, કારણ કે તે તેલુગુ, કન્નડ, તમિલ વગેરે ભાષા સાથે સંબંધિત છે। ગોંડ જનજાતિની સંખ્યાના પ્રમાણે પ્રથમ સ્થાન પર છે, એટલે કે ભારતમાં તેમની સંખ્યા 4 કરોડથી પણ વધુ છે। 15મી થી 17મી સદી દરમિયાન ગોંડ જનજાતિનો ગોંડવાના પ્રદેશમાં અનેક ગોંડ રાજાઓનું અસ્તિત્વ હતું। ગોંડ આદિવાસીઓની સંસ્કૃતિ નિરાળી છે, તેમને પોતાની સંસ્કૃતિ અને રીતિરિવાજો પર ગર્વ છે। ગોંડ જનજાતિના મહાન યોદ્ધાઓમાં એક મહિલા યોદ્ધા હતી, રાણી દુર્ગાવતી, જેમણે અકબર સામે યુદ્ધ કર્યું હતું। ત્યારબાદ ગોંડ રાજા શંકરશાહ, જેમણે અંગ્રેજોનો વિરોધ કર્યો હતો, ત્યારે ગોંડવાના રાજા શંકરશાહ અને તેમના પુત્રને અંગ્રેજોએ તોપમાં બાંધીને ઉડાવ્યા હતા, જેથી પિતા પુત્ર બંને શહીદ થયા હતા। આમ ગોંડવાના પ્રદેશમાં અનેક ગોંડ શાસકોએ શાસન કર્યું હતું। ત્યારબાદ સંથાલ જનજાતિ। સંથાલ જનજાતિ એ પોતાની રીતે સ્વતંત્ર આદિવાસી સમૂહ છે, જેઓ સંથાલી ભાષા બોલે છે। સંથાલ જનજાતિઓમાં પુરુષ અને સ્ત્રી બંનેને એક સમાન ગણવામાં આવે છે, કોઈ ભેદભાવ હોતો નથી। આ જનજાતિમાં તમામ લોકો સ્વતંત્ર રીતે રહી શકે છે, સ્વતંત્ર રીતે ભણી શકે છે, મહિલાઓને પણ વિશેષ સન્માન મળે છે। સંથાલ જનજાતિમાં સતી પ્રથા, પડદા પ્રથા તથા દહેજ પ્રથાની ચંગુલમાંથી આઝાદી મળેલી જોવા મળે છે। સંથાલ જનજાતિ નોકરી, મહેનત, મજૂરી કરી શકે છે। સંથાલ જનજાતિ દ્વારા ઈસવીસન 1855માં અંગ્રેજો સામે સંથાલ વિદ્રોહ થયો હતો તથા અન્ય આદિવાસી સમુદાય દ્વારા 1857 પહેલાં વિદ્રોહ શરૂ કરી દીધો હતો। આ સંથાલ જનજાતિ। હવે જોઈએ ભીલ જનજાતિ। ભીલ જનજાતિનો ઇતિહાસ પણ ઘણો જૂનો અને ગૌરવશાળી છે। ભીલ જનજાતિ પાસે પોતાની સંસ્કૃતિ, રીતરિવાજો તથા પરંપરાઓ છે અને ભાષાઓ છે। ભીલ જનજાતિ પહેલેથી જ સ્વતંત્ર રહી છે,
તેમણે ક્યારેય બાહ્ય સત્તાઓની ગુલામી નથી કરી. આ જનજાતિ ભગવાન શિવની આરાધના કરે છે તથા તેમનો તેઓ પ્રકૃતિ પૂજક પણ રહ્યા છે. ભીલ જનજાતિ સૌથી વધુ મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં જોવા મળે છે. ભીલ જનજાતિ દેશમાં એક અલગ ભીલ પ્રદેશ બનાવવાની માંગ કરી રહી છે. ભીલોનો ઇતિહાસ સિંધુ ખીણની સભ્યતા સાથે જોડાયેલો છે. ભીલ જનજાતિ પાકિસ્તાનથી માંડીને હિમાલય, નેપાળ, બંગાળ, ભૂટાન અને શ્રીલંકા સુધી સમાયેલી છે. ભીલો એ વિશ્વ પ્રસિદ્ધ નૃત્ય ગૌરી લોકનૃત્ય, રાય નૃત્ય, ઘુમર નૃત્ય વગેરે આપ્યા છે. ભીલો યુદ્ધના મેદાનમાં પણ ચતુર હતા. ભીલોએ હલ્દીઘાટી યુદ્ધમાં મહારાણા પ્રતાપની સેનામાં સિંહ ફાળો આપેલ છે. ખાનવાનું યુદ્ધ, આરબો સામે યુદ્ધ, મુઘલો સામે યુદ્ધ, ક્ષત્રપ સામે, હુણો સામે તથા અંગ્રેજો સામે ઘણા યુદ્ધો લડેલા હતા અને ઘણા યુદ્ધો જીત્યા પણ હતા. ભીલ જનજાતિના મહાન હસ્તીઓમાં ભીલ રાણા કુંજા, એકલવ્ય, સબરી, વાલ્મીકિ, બિંબિસાર, ચંદ્રગુપ્ત, કોટિયા ભીલ, ગોવિંદ ગુરુ, મોતીલાલ તેજાવત તથા હેમસિંહ ભીલ, કાલીબાઈ ભીલ તથા સરદાર હીરા ભીલ જેવા મહાન વ્યક્તિઓનો ભીલ જનજાતિમાં સમાવેશ થાય છે. આ ભીલ જનજાતિ. ત્યારબાદ અહોમ જનજાતિ. અહોમ જનજાતિ હાલના મ્યાનમારથી આવી 15મી સદીમાં બ્રહ્મપુત્ર ઘાટીમાં આવીને વસ્યા છે. તેમણે ભુરિયા તથા ભૂસ્વામી લોકોની રાજનૈતિક વ્યવસ્થાને દમન કરી અહોમ રાજ્યની સ્થાપના કરી. અહોમ રાજ્યનો વિસ્તાર વધ્યો. તેમણે 1530ના દશકમાં જ આગ્નેય અસ્ત્રોની શરૂઆત કરી. 1660ના દશકામાં તેઓએ ઊંચી તોપ અને બારૂદનું નિર્માણ કરવાયું હતું. તેઓ સક્ષમ થઈ ગયા હતા. મિત્રો, આ હતી ભારતની વિશેષ જનજાતિઓ. ભારતની વિશેષ જનજાતિઓ, મોટાભાગની જનજાતિઓ અહીંયા પૂરી થાય છે. મિત્રો, હવે જાણીએ આદિવાસી સમુદાયનો ઇતિહાસ. મિત્રો, ઇતિહાસકારોએ આદિવાસીઓ વિશે ખૂબ જ ઓછું લખ્યું છે. આદિવાસીઓએ કદાચ લેખિત પરંપરા સ્વીકારી નથી અથવા તો આદિવાસીઓના લેખિત દસ્તાવેજોને ખતમ કરી દેવામાં આવ્યા છે. આદિવાસીઓના ઇતિહાસમાં તેમના ગીત, પરંપરા, સંસ્કૃતિ, પ્રકૃતિ પૂજા જ જોવા મળે છે. મિત્રો, વાત કરીએ તો આદિવાસીઓનો ઇતિહાસ અત્યંત ગૌરવશાળી રહ્યો છે. આદિવાસી એવા લોકો છે જે હસતા હસતા માથું કપાવી શકે છે પરંતુ ક્યારેય માથું ઝુકાવતા નથી, જે ગૌરવશાળી ઇતિહાસ બતાવે છે. આદિવાસીઓમાં ઘણા એવા શૂરવીરો અને યોદ્ધાઓ થઈ ગયા, જેમ કે બિરસા મુંડા, કે જેઓ આદિવાસી એક એવા આદિવાસી હતા કે જેણે નાની ઉંમરમાં તેઓ ક્રાંતિકારી હતા. તેમણે અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યું હતું. નાની ઉંમરમાં તેમણે બ્રિટિશરો સામે વિરોધ કર્યો હતો. તેમણે આજુબાજુના ઝારખંડ, બિહાર, ઓડિશા રાજ્યમાં આદિવાસીઓને ભેગા કરી અંગ્રેજો સામે ખૂબ જ લડત લડી હતી. તેથી ઝારખંડ, બિહાર, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળમાં તેમને ભગવાન તરીકે પૂજવામાં આવે છે. ત્યારબાદ તાત્યા ભીલ. તાત્યા ભીલ મધ્યપ્રદેશના ખંડવાના રહેવાસી હતા. જ્યારે મરાઠા અંગ્રેજોથી હાર્યા ત્યારે ભીલ પ્રમુખ તાત્યા ભીલે અંગ્રેજો સામે વિદ્રોહ શરૂ કર્યો. તેમણે ઇન્ડિયન રોબન હૂડ પણ કહેવામાં આવે છે. તેમણે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ભીલોને ભેગા કર્યા હતા અને અંગ્રેજો સામે વિદ્રોહ કર્યો હતો. ત્યારબાદ કુંવર નારાયણ સિંહ. કુંવર નારાયણ સિંહ છત્તીસગઢના એક જમીનદાર હતા. જ્યારે તેમણે અંગ્રેજો સામે આંદોલન કર્યું ત્યારે અંગ્રેજોએ નારાયણ સિંહને નગરની વચ્ચે લટકાવીને મારી નાખ્યા હતા. કુંવર નારાયણ સિંહને છત્તીસગઢના પ્રથમ શહીદ કહેવામાં આવે છે. છત્તીસગઢમાં કુંવર નારાયણ સિંહનો જયસ્તંભ આજે પણ આ વીર સપૂતની યાદ અપાવે છે. ત્યારબાદ મોતીલાલ તેજાવત. મોતીલાલ તેજાવત ભૌમંડના ભીલો વિદ્રોહના મુખ્ય નેતા હતા. તેમણે ભીલોને એકત્ર કરી અંગ્રેજો વિરુદ્ધ આક્રમણ કરી દીધું. માનગઢ આંદોલનમાં ગોવિંદ ગુરુ અને મોતીલાલ તેજાવતની આગેવાનીમાં આંદોલન થયું હતું, જેમાં 1500થી વધુ ભીલ માર્યા ગયા હતા. ત્યારબાદ તિલક માંઝી. તિલક માંઝીએ અંગ્રેજો વિરુદ્ધ પ્રથમ લડાઈ લડી હતી અને અંગ્રેજો સામે તેમણે પ્રથમ આઝાદીની લડાઈ લડી હતી. ત્યારબાદ ગુંડાધુર ધુરવા. ગુંડાધુર ધુરવા એ છત્તીસગઢના મહાનાયક હતા. છત્તીસગઢમાં અંગ્રેજો સામે લડત આપનાર ગુંડાધુર હતા.
ગુંડાધુનું નામ સાંભળીને જ અંગ્રેજો કાંપવા મળતા હતા. તેમણે દેશને ગુલામીમાંથી આઝાદી અપાવવા માટે, આઝાદ કરાવવા માટે પોતાનું આખું જીવન કુરબાન કરી દીધું હતું. તો મિત્રો, આ હતા આદિવાસી સમુદાયના મહાન સુરવીરો. મિત્રો, આદિવાસી એ ભારતીય સમાજનો અભિન્ન અંગ છે. આદિવાસી સમાજના સન્માનને હકદાર છે. તો મિત્રો, આ હતી માહિતી આદિવાસી સમુદાયના ઇતિહાસની. જો માહિતી સારી લાગી હોય તો માહિતીને શેર કરો. મિત્રો, હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી તમને નવી અપડેટ મળતી.